ચાલો ફરવા જઈએ, અમદાવાદમાં રહીને જ ફરવા જઈએ અત્યારે જ. હું રેડિયો પર બોલું ત્યારે અને તમે રેડિયો સાંભળતા હો ત્યારે ચાલો ફરવા જઈએ. ઇઝરાયલ જઈશું. ઇઝરાયલની ચર્ચા છેલ્લા બે દિવસથી થઈ રહી છે. આજે પણ ન્યૂઝ ચેનલ્સ પર અને ન્યૂઝ પેપર્સમાં તમને ઇઝરાયલ વિશે વાંચવા મળશે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર મોદી ઇઝરાયલના પ્રવાસે ગયા અને પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે ઇઝરાયલના પ્રવાસે જનાર. હવે આ એક એવો દેશ છે જ્યાં દરેક નાગરિક માટે મિલિટરી ટ્રેનિંગ કમ્પલસરી છે. વિથ અ ફ્યુ એક્સેપ્શન્સ, ઓલ ઇઝરાયલી મેન આર રિક્વાયર્ડ ટુ સર્વ ઇન ધ ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ ફોર મિનિમમ 3 યર્સ. 3 વર્ષ સુધી દરેક ઇઝરાયેલી નાગરિકે પુરુષે ડિફેન્સ ફોર્સમાં કામ કરવું પડે, ટ્રેનિંગ લેવી પડે, અને ગર્લ્સ માટે, મહિલાઓ માટે 2 વર્ષ છે. આની પાછળનું કારણ એ છે કે જ્યારે પણ ક્રાઇસિસ સિચ્યુએશન હોય દેશમાં, કોઈ હુમલો થાય, ઇન્વેઝન થાય, ત્યારે તમારે ડિફેન્ડ કરવાની તૈયારી રાખવી પડે. દરેક નાગરિક બોર્ડર પર જઈ શકે. આપણે ત્યાં તો ખાલી વાતો થતી હોય, ખબર, આપણે ત્યાં કોઈને ત્યાં ઝઘડો થાય ને, સોશિયલ મીડિયામાં તમે જોજો, કોઈનો ઓપિનિયન, કઈક દેશનો વિરોધ કરનાર ઓપિનિયન હોય, એટલે ઘણા બધા શું કે આને બોર્ડર પર મોકલી દો, આને બોર્ડર પર મોકલી દો. આપણે ત્યાં છે ને ખાલી આવી વાતો થાય છે. ઇઝરાયલમાં ખરેખર એવું થાય છે. જસ્ટ ઇમેજિન, તમારી આસપાસ બધા જ લોકોએ 3 વર્ષ ડિફેન્સ ફોર્સમાં મિલિટરીની ટ્રેનિંગ લીધેલી હોય, એટલે કેવી ગજબ વાત નથી? અને આની પાછળનું કારણ શું? કારણ કે તમે સતત થ્રેટમાં છો. તમારી આસપાસના પડોશી દેશો તમારી ઉપર હુમલા કર્યા કરે છે, એટલે યુ આર કોન્સ્ટન્ટલી થ્રેટન્ડ. જ્યારે આ પરમાનન્ટ થ્રેટ હોય ત્યારે સર્વાઈવ કરવાની ઝંખના કેવી પ્રબળ હોય, કેટલી બધી પ્રબળ ઝંખના હોય તમને સર્વાઈવ કરવાની. સતત આસપાસ કંઈક ને કંઈક એવું ચાલતું હોય જેને કારણે તમને તકલીફ પડે, ત્યારે તમે શું કરો? તમે ઓબ્વિયસલી ટકી રહેવાનો પ્રયત્ન કરો. અને એની પાછળનું આ કારણ છે કે દરેકે મિલિટરી ટ્રેનિંગ ત્યાં લેવી પડે. બીજું, ઇઝરાયલ છે ને જબરદસ્ત સ્ટાર્ટઅપ નેશન છે. ત્યાં એટલા બધા ઇન્વેન્શન્સ થાય છે, એટલા બધા ઇન્વેન્શન્સ થાય છે. અને એની પાછળનું કારણ પણ આ જ છે, સર્વાઈવલ વાળી વાત. બીકોઝ નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. અને એટલા માટે ઇઝરાયલમાં ખૂબ બધા નવા નવા ઇન્વેન્શન્સ થયા કરે છે. સુપર ઇનોવેટિવ છે એ લોકો. અને આ ઇનોવેશનની પાછળનું કારણ એ છે કે એમના દેશનું જે બુદ્ધિધન છે, એ બુદ્ધિધનને ખૂબ સારી રીતે સાચવે છે. બાળકો એમની સ્ટ્રેન્થ છે. ધે ફોકસ ઓન ચિલ્ડ્રન. ચિલ્ડ્રન ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ નેશનલ ટ્રેઝર. દેશનો ખજાનો ગણવામાં આવે બાળકોને, એટલે એમના એજ્યુકેશન માટે ખૂબ ધ્યાન આપવામાં આવે. અને એટલા માટે એ બાળકો ખીલે, ઇનોવેશન્સ કરી શકે. એજ્યુકેશન પર ફોકસ રાખતો આ દેશ દુનિયાનો સેકન્ડ મોસ્ટ એજ્યુકેટેડ નેશન છે. સેકન્ડ મોસ્ટ એજ્યુકેટેડ નેશન ઇન ધ વર્લ્ડ ઇઝ ઇઝરાયલ. અને ત્યાં લોકોમાં એકબીજાની મદદ કરવાની ભાવના પણ ખૂબ છે. એની પાછળનું કારણ પણ પેલું જ છે, થ્રેટ અને સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ. એટલે તમે ત્યાં જુઓ ને તો એટલી બધી સેવાભાવી સંસ્થાઓ હોય અને લોકો પોતાનું કામ કરતા હોય, એના સિવાય બીજાને મદદ કરવા માટે તેને વોલન્ટિયર્સ બનતા હોય. જે મળે એમાં, પોતાને ગમતું કામ જેમાં હું બીજાને મદદ કરી શકું, એમાં ઇઝરાયલમાં ખૂબ બધા વોલન્ટિયર્સ તમને જોવા મળે. દે આર વેરી ક્યુરિયસ પીપલ ઓલ્સો. એટલે એમને દરેક વ્યક્તિનું નામ જાણવાનું, એનું બેકગ્રાઉન્ડ જાણવાનું, એના વિશે, એનો સ્વભાવ જાણવાનું ખૂબ ગમે. એટલે એવું નહીં કે આમ અતડા રહેતા હોય અને વાત ના કરે. ફરી આવ્યા ને આપણે ઇઝરાયલ. ઇઝરાયલ પાસેથી શીખવા જેવી વાત છે ખેતી. આપણો દેશ તો કૃષિ પ્રધાન છે, અને પેલો તો સાવ ટચુકડો દેશ છે, તો હવે બાયોટેકનોલોજીની મદદથી ખેતીમાં એટલી બધી પ્રગતિ કરી છે એ લોકોએ, ગજબ. સો આપણને તો પ્રવાસ થકી ઘણું બધું શીખવા મળતું હોય છે. જ્યારે પણ આપણે ટ્રાવેલ કરીએ ત્યારે માત્ર સેલ્ફી લેવા માટે ટ્રાવેલ ન કરીએ અને આવું બધું પણ શીખીએ, કારણ કે આપણે ગુજરાતીઓ આમ વિશ્વ પ્રવાસી ગણાઈએ, પણ મોજ મજા માટે, જલસા માટે ફરતા હોઈએ, શીખવા માટે નહીં.